केन्द्रीय गृहमंत्री अमित शाह बोटाद में है। कुंडल स्वामीनारायण मंदिर में अमित शाह अत्यारे हाजर है। स्वामीनारायण सत्संग की 30मी शिबिर में आज पहुंचा है। 1-9 नवेम्बर सुधी शिबिर योजाई रही है। 36 फूट की भक्तेश्वर महादेव की मूर्ति स्थापन कर कार्यक्रम में बॉलीवुड सिंगर दलेर मेहंदी पण उपस्थित रहेशे। सारंगपुर में हनुमान मंदिर खाते पूजन अर्चन कार्यक्रम पण छे, तो पूजन बाद संतोना अमित शाह आशीर्वाद मेळवशे। तो धार्मिक कार्यक्रम में अमित शाह आज हाजर छे। कुंडल स्वामीनारायण मंदिर में दर्शन कर्या छे। त्यांना संतो महंतो तेमनी साथे તેમનું સ્વાગત કર્યું। સંતો મહંતોના પણ તેઓ આશીર્વાદ લીધા। આપને જણાવી દઈએ કે કેન્દ્રીય મંત્રી અમિત શાહ આજે સવારમાં અમદાવાદમાં એસજી હાઈવે પર બ્રિજના લોકાર્પણ બાદ સીધા પહોંચ્યા છે બોટાદ। કુંડળ સ્વામિનારાયણ મંદિર ખાતે તેઓ અત્યારે હાજર છે। ત્યાં સંતોએ અમિત શાહનું સ્વાગત કર્યું હતું। સ્વામિનારાયણ સત્સંગની 30મી શિબિર યોજાઈ રહી છે, જે 1થી લઈને 9 નવેમ્બર સુધી એટલે કે સળંગ 9 દિવસ સુધી આ શિબિર યોજાઈ રહી છે। આ શિબિર કાર્યક્રમમાં 36 ફૂટની ભક્તેશ્વર મહાદેવની મૂર્તિનું પણ સ્થાપન કરવામાં આવશે। આજના આ ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચ્યા છે અમિત શાહ। આ કાર્યક્રમમાં બોલિવૂડ સિંગર દલેર મહેંદી પણ હાજર રહેવાના છે, તો સાથે જ સારંગપુરમાં હનુમાન મંદિર ખાતે પણ તેઓ પૂજન કરશે। પૂજન બાદ સંતોના આશીર્વાદ અમિત શાહ મેળવશે। બોટાદના સ્વામિનારાયણ મંદિરથી આ સીધા દ્રશ્ય અમે તમને બતાવી રહ્યા છે। ગૌતમ શ્રીમાળી લાઈવ જોડાઈ ગયા છે બોટાદ સ્વામિનારાયણ મંદિરથી, સંવાદદાતા સાથે વાત કરીએ। ગૌતમ, કુંડળ સ્વામિનારાયણ મંદિરમાં આજે ધાર્મિક કાર્યક્રમ અને આ કાર્યક્રમમાં અમિત શાહ પણ હાજર છે, ત્યાં અત્યારે કયા કયા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન ચાલી રહ્યું છે અને શું છે ત્યાં માહોલ? સંજીવજી, અમિત શાહ જે છે તે ગુજરાત આવ્યા છે। સૌથી પહેલા આજે તેમણે અમદાવાદના બ્રિજનું લોકાર્પણ કર્યું અને ત્યારબાદ તેઓ કુંડળ ખાતે જે પહોંચ્યા છે। કુંડળ સ્વામિનારાયણ જે મંદિરનું આસ્થાનું જે કેન્દ્ર છે, ત્યાં અત્યારે હાલ સ્વામિનારાયણની જે ધૂન છે તે ચાલી રહી છે, અને ત્યારે એક તરફ જે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે છે તે કુંડલેશ્વર મહાદેવ છે તેમના દર્શન અર્ચન છે તે કરી રહ્યા છે, પૂજન છે તે કરી રહ્યા છે। જોકે 1 નવેમ્બરથી 9 નવેમ્બર સુધી જે સંતોની જે શિબિર છે તે યોજાવાની છે। આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં જે ભક્તો દ્વારા જે સ્વામિનારાયણ સંપ્રદાયની જે ધૂન છે સાથે જે સત્સંગ શિબિરમાં તેઓ અહીંયા પહોંચ્યા છે, તેઓ ટૂંક સમયમાં જ જે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે છે અત્યારે આ શિબિરનો જે પ્રારંભ છે તે કરાવશે। હાલ ધૂન સાથે જે સ્વામિનારાયણને જે આસ્થા પૂજન અર્ચન છે તે કરવામાં આવ્યું છે, સાથે સ્ટેજના પણ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે હાલ આ જે તમે જોઈ રહ્યા છો તે એક સ્ટેજ છે તે તૈયાર કરવામાં આવ્યું છે, જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અને જે સ્વામીજી છે તેમની હાજરીમાં કાર્યક્રમ છે તે બેસશે। સાથે સાથે જે જાણીતા જે સિંગર જે દિલેર મહેંદી છે તે પણ જોઈ રહ્યા છો કે તેમને પણ આ સ્ટેજમાં સ્થાન આપવામાં આવ્યું છે, તેઓ પણ અહીંયા પહોંચ્યા છે, એટલે કે તમામ પ્રકારની જે વ્યવસ્થા સાથે કરી દેવામાં આવી છે। હાલ સ્વામિનારાયણ મંદિરની જે સત્સંગ શિબિરની કે 30મી આ જે શિબિર છે તે સ્વામિનારાયણના જે કુંડળધામ ખાતે યોજાઈ રહી છે, તેઓ અહીંયા આવ્યા છે। ત્યારબાદ તેઓએ જે ટ્રસ્ટીગણ સાથેની જે મુલાકાત કરી છે, ત્યારબાદ જે કહી શકાય કે જે કુંડલેશ્વર મહાદેવનું જે મંદિર છે ત્યાં પણ તેઓ પૂજન અર્ચન છે તે કરી છે, અને ત્યારબાદ તેઓ ગૌશાળા તરફ તેઓ આગળ વધી રહ્યા છે અને તે ગૌશાળાની અંદર પણ તેઓ પૂજન અર્ચન છે તે કરવાનું છે। સ્વામિનારાયણ સંતો જે સ્વામિનારાયણની ધૂન ભજન અર્તન કીર્તન છે તે કરવામાં આવી રહ્યા છે, એટલે કે આ 2 દિવસનો પ્રવાસ છે તેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે અહીંયા આવે છે, સ્વામિનારાયણ ખાતે ભવ્યાતિ ભવ્ય જે કાર્યક્રમ છે તે કરવામાં આવ્યો છે, એટલે કે શિબિરનું જે આયોજન કરવામાં આવ્યું છે જે 1 નવેમ્બરથી લઈ અને 9 નવેમ્બર સુધી યોજાવાની છે। દર વર્ષે આ પ્રકારની જે શિબિરનું આયોજન થતું હોય છે તેમાં આજે શિબિરનો જે શુભારંભ છે તે થવાનો છે, અને શુભારંભની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે છે તે શુભારંભ છે તે કરશે, સંતોનો પૂજન અર્ચન છે તે કરશે। ત્યારબાદ અહીંથી બાજીમાં એટલે કે ગઢડા ખાતે જે સારંગપુર મંદિર આવેલું છે, હનુમાનજીનું મંદિર, ત્યાં પણ તેઓ દર્શન કરવા જશે, ત્યાં પણ પૂજન અર્ચન છે તે કરશે। ફરી એકવાર જે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે જ્યાં શિબિર જે ખુલ્લી મૂકવામાં આવશે તે શિબિરના દ્રશ્યો, મોટી સંખ્યામાં જે ભક્તો જે છે તે પહોંચ્યા છે, ભક્તો જે ભજન કીર્તન છે તે કરી રહ્યા છે, ભક્તો જે સ્વામિનારાયણ ધૂન સાથે પણ તેઓ ભજન કીર્તન સાથે જે લાવો છે તે લઈ રહ્યા છે, એટલે કે આ 9 દિવસની જે શિબિર છે જે દર વખતે દિવાળીમાં
में योजाती हो तरह दिवाली पर्व ने लई और तमाम भक्तों में अनेरो उत्साह है जोवा मळी रह्यो छे। जी बिल्कुल गौतम, जे प्रकारे एक थी लईने नौ तारीख सुधी आम सळंग नौ दिवस आज जे स्वामीनारायण मंदिर में शिबिर नु आयोजन करवामां आव्युं छे। शिबिर में अनेक धार्मिक कार्यक्रमों पण आ नौ दिवस दरमियान आयोजन करवामां आव्युं छे। आज अमित शाह पण आ मंदिर में कार्यक्रम दरमियान पहोंच्या छे। त्यां बीजा केवा केवा कार्यक्रमों छे अने साथे जे स्वामीनारायण मंदिर में धार्मिक कार्यक्रमों ने लईने लोकोनो उत्साह केवो छे, धर्म प्रत्ये अने लोकोनी लागणी केवी छे? आम जोवा जाइए तो आज थी दिवाळीनुं जे पर्व छे तेनी शुरुआत थई छे, एटले के दिवाळीना दिवसोमां भक्ति पूजन अर्चे ते पण स्वामीनारायण संप्रदायना जे लोको छे ते करता होय छे। त्यारे आज थी आ शिबिरनो जे आरंभ छे ते थयो छे। भक्तो पण एज रीते झूमी रह्या छे, तेमने पण आपणे पूछवानो प्रयत्न करीशुं के तेओ शुं कही रह्या छे, तेमने पण पूछीशुं। आजथी शिबिरनो प्रारंभ थई रह्यो छे, आ शिबिरने केवी रीते जोई रह्या छो, केवी रीते માની રહ્યા છો? આજે શિબિરનો પ્રારંભ થઈ રહ્યો છે અને અહીંયા अमित भाई साहब पधारी रहा है, एटले अमारा सौना भाग्य के आ शिबिर में आवी अने उद्घाटन करशे। केटलो उत्साह छे आ शिबिर नी, केटली राह जोता होय छे अने शिबिर योजाती होय? शिबिर अमे तो बे-बे वर्षथी राह जोता हता, कोरोना काळ ने लीधे घणा वखत थी संतो भक्तोना दर्शन थी वंचित रही गया था। आ वखते बहु महाराजे बहु मोटो लाभ आप्यो छे। दर दिवाळी आ शिबिर छे ते योजाती होय छे, शुं कहेशो आ शिबिर नो केटलो महत्व छे, केटला महत्व साथे तमे आ पूजन अर्चन माटे अहींया आव्या? गुरुजीनो एटलू बधुं अत्यारे महत्व छे के अमे ज्यारे अहींया आवीए ने त्यारे अमने शांति थाय छे अने खूब खूब मजा आवे छे। आखा वर्षमां एक ज मोको आवे छे शिबिरनो, तो अमे आनंद लईए छीए अहींया। तो दृश्य फरी एक बार बतावानो प्रयत्न करीश के शिबिरनो जे अनेरो महात्मा होय छे, कोरोनानी महामारी बाद बे वर्ष सुधी आ जे शिबिर छे ते योजाई नथी, त्यारबाद आ शिबिर छे ते योजाई रही छे। आपणी साथे भक्तो पण छे, तेमनी साथे पण आपणे वात करीशुं के तेओ शिबिरने लईने શું કહી રહ્યા છે, શું કહેશો? અનેરો સમન્વય થયો છે, કેન્દ્રીય ગૃહમંત્રી આવી રહ્યા છે, બે વર્ષ સુધી શિબિર નથી યોજાઈ, આજે શિબિર યોજાવા જઈ રહી છે, કેટલી ભક્તિ કેટલી આસ્થા! આજનો દિવસ અમારા ભક્તોને એટલો બધો આનંદકારી છે, સુખદાયી છે। ભવ્ય વર્ષથી કોરોનાને લઈને અમારે સત્સંગ ભજન નહોતું થતું, આજે બધા અંતરમાં એટલો આનંદ આનંદ ને આનંદ ને ઉત્સવ ને ઉત્સવ છે। અને આજે લગભગ 10,000 હરિભક્તો આવી અને ભગવાનના ભજનનું સુખ લઈ અને આનંદ લઈને લહેરું લઈ રહ્યા છે। 10,000 જેટલા જે હરિભક્તો છે તમે જોઈ રહ્યા છો કે આ શિબિરનો જે પૂજન અર્ચન છે તે કરી રહ્યા છે, સત્સંગ છે તે કરી રહ્યા છે। સત્સંગ માટે તેઓ બે વર્ષથી રાહ જોતા હતા, પરંતુ કોરોનાની મહામારી બાદ આ જે શિબિર છે તે યોજાઈ નથી, હવે તે શિબિર છે તે યોજાય છે, ત્યારે અનેરો ઉત્સાહ ભક્તોમાં પણ જોવા મળી રહ્યો છે અને ભક્તો પણ પોતાની આસ્થા સાથે અકબંધ રીતે જોડાયેલા હોય છે। ત્યારે આ સમન્વય એટલે કે ભક્ત અને ભક્ત પ્રભુ વચ્ચેનો જે સમન્વય છે તેનો તાદાત્મ્ય જોડાય તે માટે તેઓ શિબિરમાં આવ્યા હોવાની વાત છે તે પણ કરી રહ્યા છે। જી સંજીવ બિલકુલ, ગૌતમ જે રીતે ત્યાં હાજર લોકો છે તે આ શિબિર ને લઈને ખૂબ જ આનંદની લાગણી અનુભવી રહ્યા છે। ધાર્મિક કાર્યક્રમો નવ દિવસ સુધી ચાલવાના છે, અનેક લોકો સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લેશે, અનેક લોકો ભગવાન સ્વામિનારાયણના દર્શન પણ કરશે। અમિત શાહ આજે આ કાર્યક્રમ દરમિયાન પણ અત્યારે હાજર છે મંદિરમાં। આપના તરફથી જાણવા માંગીશું કે ત્યાં જે આજનો કાર્યક્રમ છે ત્યાં આપની સાથે કોઈ સંત મહંત હોય, જો તેમની સાથે વાતચીત કરવી કંઈક શક્ય હોય તો એ આપણે પ્રયત્ન કરીશું કે ત્યાં નવે નવ દિવસ દરમિયાન કેવો માહોલ રહેવાનો છે, કેવા પ્રકારનું આયોજન મંદિર પ્રશાસન દ્વારા કરવામાં આવ્યું છે। સંજીવજી આજથી જે શિબિર છે તેનો પ્રારંભ થશે અને તેમાં હરિભક્તો છે તે ભજન કીર્તન છે તે પણ કરવાના છે, આપણી સાથે હરિભક્તો પણ છે તે પણ પૂજન અર્ચન છે તે કરી રહ્યા છે। તદુપરાંત જે સ્વામિનારાયણના મહંતો પણ છે તેમની સાથે પણ વાત કરીશું કે તેઓ શું કહી રહ્યા છે, તેમની સાથે પણ વાત કરીશું કે તેઓ શું કહી રહ્યા છે કે આજથી નવ દિવસના જે કાર્યક્રમો કેવા હશે તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું કહેશો, આજથી નવ દિવસનો જે કાર્યક્રમ હશે કયા કયા કાર્યક્રમો હશે, શું પૂજન અર્ચનનું મહત્વ હશે? જોકે કેવા પ્રકારનું જે મહાત્મ્ય છે તે મુદ્દે અત્યારે હાલ તો કોઈ કહેવા માટે ઇન્કાર છે તે કરી રહ્યા છે, કારણ કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે અનેરો ઉત્સાહ છે તે પણ જોવા મળી રહ્યો છે। ફરી એકવાર દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે ભક્તો જે છે તે અહીંયા છે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે તે આ મંદિરે પહોંચ્યા છે, તેમની વિઝિટ બુકમાં
તેઓ વિઝિટ ની જે મુલાકાત જે કરી છે તેના વિશે પણ તેઓ વિઝિટ બુક વિશેમાં જે પોતાની વાત છે તે લખી રહ્યા છે તે પ્રકારની પણ બાબતો છે તે સામે આવી રહી છે પરંતુ હાલ તો જે હરિભક્તો છે તે ઝૂમી રહ્યા છે નવ દિવસ સુધી વિવિધ કાર્યક્રમો થશે એટલે કે સત્સંગ છે તે થશે સાથે સાથે જે દૂર દૂરથી જે લોકો એટલે જે રાજ્યભરના જે હરિભક્તો છે તે જોડાતા હોય છે આસ્થા સાથે જોડાતા હોય છે જો કે નવા વર્ષનો પ્રારંભ છે ત્યારે ગુરુનો આશીર્વાદ લઈને જે શરૂઆત છે તે થતી હોય છે એટલે કે સ્વામિનારાયણ સંપ્રદાયના જે ગુરુઓ છે માનતા હોય છે તેમના પણ આશીર્વાદ સાથેના આ જે દ્રશ્યો છે એટલે કે જે આશીર્વાદ મેળવી અને નવા વર્ષનો પ્રારંભ કરતા હોય છે પાદ પૂજા છે તે પણ થતી હોય છે એટલે કે સ્વામિનારાયણ સંત દ્વારા જે ગૌ પૂજા છે તે થતી હોય છે વિવિધ પૂજન અર્ચન છે તે પણ થતું છે ફરી એકવાર સંજીવની સ્ટેજના દ્રશ્યો બતાવીશ કે ત્યાં ટૂંક જ સમયમાં કેન્દ્રીય ગૃહમંત્રી જે અમિત શાહ છે તે પહોંચશે અત્યારે અનેરો ઉત્સાહ જે છે સંતો મહંતો છે તેમાં પણ જોવા મળી રહ્યો છે હાલ તો જે કહી શકાય કે સંતો મહંતો જે છે તે પણ આવી રહ્યા છે ખાસ કરીને વિશેષ આમંત્રિતમાં આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે તે પણ આવી રહ્યા છે સાથે સાથે જે જાણીતા સંગીતકાર જે છે જે દિલેર મહેંદી જે છે તે પણ જોવા મળી રહ્યા છે એટલે કે તેમને પણ સ્ટેજમાં સ્થાન આપવામાં આવ્યું છે એટલે કે દિલેર મહેંદી પણ હાજર છે નવ દિવસ સુધી વિવિધ કાર્યક્રમો છે તે યોજાશે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ હશે સાથે સાથે જે ભક્તિ પૂજન છે તે પણ થશે રાજ્યભરના જે ભક્તો છે તે આ ભક્તિ અર્ચન પૂજનમાં પણ તેઓ હાજરી છે તે આપશે એટલે કે નવ દિવસ સુધી વિશેષ કાર્યક્રમો છે તેની રૂપરેખા છે તે પણ ઘડવામાં આવી છે જે બિલકુલ ગૌતમ નવ દિવસ સુધી આ શિબિરનું આયોજન થાય છે દર વર્ષે આ પ્રકારની શિબિર યોજાય છે સીધા દ્રશ્ય અત્યારે આપણે દર્શક મિત્રોને એ પણ બતાવી રહ્યા છે કે જે સાધુ સંતો છે સ્વામિનારાયણ મંદિરના સંતો છે તેમની સાથે અમિત શાહ છે તેમની સાથે વાતચીત કરી રહ્યા છે ધાર્મિક કાર્યક્રમના તેમની હાજરી પણ ખૂબ મહત્વની આજે માનવામાં આવી રહી છે ખાસ તો આપણે એ જાણવા માંગીશું કે આ નવે નવ દિવસના કાર્યક્રમ દરમિયાન કેટલી સંખ્યામાં લોકો કેટલી સંખ્યામાં ભક્તો ઉમટતા હોય છે આ કાર્યક્રમમાં સંજીવની પ્રથમ દિવસ જ છે જેની શરૂઆત છે થવાની છે ત્યારે અત્યારે હાલ સ્વામિનારાયણની ધૂન સાથે જે ભક્તો છે તે પણ ઝૂમી રહ્યા છે એટલે કે ભક્તો દ્વારા પણ એક આસ્થાનું જે પર્વ હોય છે બે વર્ષ સુધી કોરોનાની મહામારી વચ્ચે આ જે શિબિર છે તે યોજાઈ નથી એટલે કે આજથી આ જે શિબિર છે તેનો આરંભ છે તે થવાનો છે આપ દ્રશ્યમાં ફરી જોઈ રહ્યા છો કે અત્યારે હાલ 10,000 કરતા પણ વધારે જે ભક્તો છે તે ધૂનનો એટલે કે ભક્તિનો આનંદ છે તે લઈ રહ્યા છે ભક્તિમાં લીન થઈ રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે પણ જોવા મળી રહ્યા છે હરિભક્તો પણ છે તેમની સાથે પણ વાત કરીશું કે તેઓ શું કહી રહ્યા છે વર્ષો બાદ આ શિબિરનું આયોજન છે તે થતું હોય છે ત્યારે ભક્તો છે તે પણ આ જ ભક્તિ સાથે લીન થતા હોય છે વર્ષો બાદ આ ભક્તિનો આનંદ મળી રહ્યો છે કેટલા લોકો જોડાતા હોય છે આ સમગ્ર નવદરિયાની શિબિરની અંદર કયા કયા કાર્યક્રમો યોજાતા હોય છે 10,000 માણસો શિબિરમાં જોડાય છે અને સવારનું ચિંતન છે ભગવાનમાં જોડાવાનું બધું થતું હોય આગળ ભગવાનને જોડાવા માટે ગુરુજી જ્ઞાન જીવન સામે બધા હરિભક્તોને જોડે છે અને બહુ આનંદ બધાને આવે છે અને અહીં આગળ 10 દિવસ ક્યાં પસાર થઈ જાય એની કોઈને ખબર પડતી નથી જય સ્વામિનારાયણ વિવિધ કાર્યક્રમોની અંદર જોડાતા હોય છે નવ દિવસ કેવા કેવા કાર્યક્રમો યોજાતા હોય છે આ શિબિર દરમિયાન અલગ સંત પંક્તિના દર્શન દીપાવલી ઉત્સવ નવા વર્ષે ત્યારે સંતોની ભેટણ લીલા અને સંતો પછી બધા હરિભક્તોના મુખમાં પ્રસાદ આવે આવા વિવિધ કાર્યક્રમોનું આયોજન થતું હોય છે તો પ્રસાદ પૂજન અર્ચન છે તેનો સમન્વય આ શિબિરમાં છે તે થતો હોય છે અને હાલ કેન્દ્રીય ગૃહમંત્રી જે છે તે અહીંયા પહોંચ્યા છે વિશેષ પૂજન અર્ચન છે તે કરી છે અને ત્યારબાદ ભક્તો સાથે પણ હવે જે અમિત શાહ છે તે પહોંચશે અને ટૂંક સમયમાં શિબિર છે તેનો આરંભ વિધિવત રીતે કરાવશે જી ધન્યવાદ ગૌતમ જાણ